हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग. હું છું ધર્મેશ કંથારી અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી YouTube ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ. અને આપણે ભણી રહ્યા છે લાસ્ટ યુનિટ, અને લાસ્ટ યુનિટનો પહેલો રીડ છે ગ્રીન ચાર્ટર. આગળ જોઈશું નંબર 12, ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ. આપણે જંગલને પ્રોટેક્ટ કરતા શીખવું જોઈએ, રક્ષવું જોઈએ. આજે આપણે રક્ષણ તો દૂર આપણે જરૂર પડીએ કાપી નાખતા હોઈએ ગમે ત્યારે, કારણ કે ઇમારતી લાકડું હવે તો ભૂલાઈ ગયું છે, તેમ છતાં પણ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. યાદ રાખજો કે વૃક્ષો રહેશે તો જ આપણે રહીશું, નહીંતર વૃક્ષો વગર આપણે શક્ય નથી. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે ચોમાસાની સિઝન હોય, બે ચાર ગુલાબના છોડ લઈ લઈએ, આ લઈ લઈએ, ફલાણું, પણ તો એની માવજત આપણે કરતા નથી. તો આપણે જો માવજત કરી શકતા હોઈએ તો આપણે એને ઉગાડવા જોઈએ. તમારી પાસે થોડી ઘણી જગ્યા હોય તો તમારે વૃક્ષ વાવવું જોઈએ. શા માટે? તો કે ભાઈ, આજે લોકો કહે કે આપણે પૈસા બચાવવા જોઈએ. શેર માર્કેટમાં મૂકો, લાખો રૂપિયા થઈ જશે. મ્યુચ્યુઅલ ફંડમાં મૂકો, લાખો રૂપિયા થઈ જશે. પરંતુ હું તમને ગણતરી આપું કે માની લો કે 50 રૂપિયાનો એક કોઈક છોડ લો, અને તે ખાસ કરીને હું શાકની વાત કરીશ. શાકનું 100 રૂપિયાનું 50 રૂપિયાનું એક છોડ લો, અને એ છોડને તમે ઉગાડો, અને એ ઉગાડતા ઉગાડતા એ છોડ જે છે તે મોટો થઈ જશે આ રીતે. અને એને લગભગ 20 વર્ષ થયા. માની લો કે એને કાપવા માટેની ઉંમર કેટલા વર્ષની છે? તો કે ભાઈ, એને કાપવા માટેની ઉંમર 20 વર્ષની છે. તો 20 વર્ષે જે છે અત્યારે જે છે ઇમારતી લાકડું છે એ ઘનફૂટ એટલે કે ચારે બાજુ સરખું હોય 1 ફૂટ, તો આનો જે ભાવ છે તે લગભગ 3000 રૂપિયાની આસપાસ છે એક ઘનફૂટ. હવે તમે વિશાળ મોટું ઝાડ કર્યું હોય તો વિચારો, એમાંથી માની લઈએ વધુ નહીં 100 ઘનફૂટ તમે મળે છે, તો આના ઉપર 2 મીંડા થઈ જશે, તો તમારું ઝાડ છે કેટલું થાય? એકમ દશક 100, 1000, 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 1
12માં છે. વિચારો તમે 20 વર્ષ સુધી રોકતા જાઓ અને પછી એક 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 કાપતા જાઓ તો પણ તમારી દર વર્ષની ઇન્કમ ઓછામાં ઓછી 3 લાખ રૂપિયા છે. 3 લાખ રૂપિયાનો મતલબ થશે મંથલી ઇન્કમ 24,000 રૂપિયાની છે. ઓકે, સિમ્પલ ગણિત છે. જો તમારી પાસે થોડી ઘણી જગ્યા હોય તો તમે કરી શકો. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ, આપણે જંગલને બચાવવું જોઈએ એન્ડ કન્ઝર્વેટની જાળવણી કરવી જોઈએ બાય વન એન્ડ ઓલ, દરેક વ્યક્તિ તેની જાળવણી કરવી જોઈએ. ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન, કારણ કે જંગલ જે છે તે વિશાળ માત્રાની અંદર, ક્વોન્ટિટી એટલે કે માત્રા, વિશાળ માત્રાની અંદર કાર્બનને શું કરે છે, પોતાનામાં સ્ટોર કરી લે છે. સો પ્લે અ ક્રિટિકલ રોલ, અને માટે તે આપણા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ઇન કાર્બન કંટ્રોલ, કાર્બનને કંટ્રોલ કરવા માટે. એના પછી નંબર 13 જોઈશું, બેરન સ્ટ્રેચિસ, ઉજ્જડ જે જમીનના ભાગ છે તે, બેરન એટલે કે ઉજ્જડ જમીનના જે ભાગ છે, ઓફલેન્ડ શુડ બી કલ્ટિવેટેડ, તેને આપણે ખેડવી જોઈએ. શું કરવી જોઈએ? ખેડવી, પરંતુ બુદ્ધિપૂર્વક તેનું ખેડાણ થવું જોઈએ મિત્રો, એ પણ ધ્યાન રાખવું જોઈએ. આપણો જે ગુજરાતનો જે કચ્છનો વિસ્તાર છે, કચ્છનો ઉપરનો ભાગ છે, એ રણ પ્રદેશ છે, અને ત્યાં આગળ આ જ વસ્તુ કરવા માટે શું કરવામાં આવ્યું, કલ્ટિવેટ કરવામાં આવ્યું. શું કલ્ટિવેટ કરવામાં આવ્યું? તો કે ભાઈ જંગલી બાવળ. હવે વસ્તુ થયું કે જંગલી બાવળ ખૂબ ઝડપથી ઉગી જાય, પરંતુ એને ન્યુસન્સ તરીકે ત્યારે નહીં જોયેલું હતું, કારણ કે જંગલી બાવળ ખૂબ જ ઝડપથી ઉગે છે, એના બીજ પણ ખૂબ જ ઝડપથી થાય અને તે પડે અને જેવું પાણી મળે કે ઉગી નીકળે. હવે એ જે કચ્છના વિસ્તારમાં, ભારતમાં જે જો શું કહેવામાં આવે, જંગલી બાવળ રોપાયેલા, તે આજે ભારતના પૂર્વ કિનારે પશ્ચિમ બંગાળમાં પણ તમને જોવા મળે છે. તો કલ્ટિવેટ કરવું જોઈએ, પરંતુ બુદ્ધિપૂર્વક કલ્ટિવેટ કરવું જોઈએ. બેરન સ્ટ્રેચિસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ, તેને કલ્ટિવેટ કરવું જોઈએ. એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ, આપણે બાયોફ્યુઅલ ક્રોપ્સને ઉગાડવા જોઈએ. બાયોફ્યુઅલ એટલે કે જૈવિક ઈંધણ, જૈવિક ઈંધણ છે એ આપણે, એવા ક્રોપ્સ આપણે ઉગાડવા જોઈએ. શું બી એન કરે, તેને પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેનાથી આપણને જૈવિક શું મળે, ઈંધણ મળે. અને ઇથેનોલ, ઇથેનોલ જે છે આપણે, ઇથેનોલ જે છે બાયોગેસ, તમે સાંભળ્યું હશે એવી રીતે. એન્ડ જેટ્રોફા, અને જેટ્રોફા પણ વાંચવામાં આવે છે. જેટ્રોફા આર પ્રોમિસિંગ, તે ખૂબ જ આશાસ્પદ છે બાયોફ્યુઅલ, તે જૈવિક ઈંધણ તરીકે ઉપયોગમાં આવે છે. હવે આ જેટ્રોફા શું છે? ઇથેનોલ તો તમે ભણીને આવ્યા છો વિજ્ઞાનની અંદર, આ જેટ્રોફા છે એને ગુજરાતીમાં
રતન જોગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રતન જોગ કહેવામાં આવે. આ જે રતન જોગ છે એના બીજ છે, તેમાંથી દિવેલની જેમ આપણે શું કહી શકીએ, બાયોફ્યુઅલ મેળવી શકીએ અને એનાથી વાહન પણ ઉગી શકે. તમે આ બધાએ જોયું છે આ રતન જોગ. જો હું તમારા માટે લાવું છું, અહીંયા આગળ જુઓ, તમે કદાચ આ ખેતરમાં રખડવા નીકળ્યા હોય તો તમને આ વનસ્પતિ મળશે અને એના બીજનો ફોટો પણ છે. આ જે દેખાય છે એના બીજનો ફોટો છે, તમે જોઈ શકો આ જે છે, અને એને ફોડશો એટલો વ્હાઈટ કલરનો પદાર્થ નીકળે અને એ વ્હાઈટ જે છે તે ઓઇલી છે અને એ ઓઇલી પદાર્થમાંથી આપણે ઈંધણ મેળવી શકીએ છીએ. અને જેટ્રોફા કહેવામાં આવે, સાદી ગામથી ગુજરાતીમાં રતનજો કહેવામાં આવે. હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં આગળ રતનજો કહેવામાં આવે છે. હવે મને નથી ખબર કે એને બીજી જગ્યા પર શું કહેવાતું હોય. ઓકે, તો જેટ્રોફા જે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને શાના માટે? બાયોફ્યુઅલ માટે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સર્ટેનલી હેવ અ પ્રોનાઉન્સ. આજે આપણે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. બાયોડિગ્રેડેબલ એટલે શું? સજીવ દ્વારા વિઘટનક્ષમ. જે તમે નાખી દો તો એ વિઘટન થઈ જશે, તમે ઉકરદામાં લાગશો તો સડી જશે. પરંતુ તમે આપણી પાસે જે આપણે વાપરીએ છીએ પ્લાસ્ટિક, તે હજારો વર્ષ સુધી જમીનમાં રહેશે, દત્તા રહેશે, તો પણ તે તેવું ટેવું જ નીકળશે અને એને કારણે જમીનનું પ્રદૂષણ થાય છે. તો આપણે કેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ? કે જે સજીવ દ્વારા વિઘટનક્ષમ હોય, એટલે કે બાયોડિગ્રેડેબલ હોય એવું પ્લાસ્ટિક આપણે વાપરવું જોઈએ. સર્ટનલી હેવ પ્રોનાઉન્સ્ડ, કે જે આજે જરૂરી છે. ઇન ઇકોલોજીકલ એજ ઓફ કન્વેન્શનલ પ્લાસ્ટિક, આજે આપણે ઇકોલોજીકલ જૈવિક આપણે જે સમાંતરિત કરવા માટે આપણે પરંપરાગત પ્લાસ્ટિકની જગ્યાએ આપણે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. બાયોપ્લાસ્ટિક જૈવિક પ્લાસ્ટિક છે, આર ડિરાઇવડ, એને પ્રાપ્ત કરવામાં આવે છે ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ, કે જેને રિન્યુએબલ પુનઃપ્રાપ્ત કરી શકાય તેવું પુનઃપ્રાપ્ય પુનઃપ્રાપ્ય બાયોમાસમાંથી મેળવવામાં આવે છે. જૈવિક જે છે તેવી વસ્તુમાંથી મેળવવામાં આવે, સોર્સિસ સ્ત્રોતમાંથી તેને મેળવવામાં આવે છે. નંબર 15 જોઈશું. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ, ઘરમાંથી જે લીલો કચરો છે, ખાસ કરીને લીલો કચરો એટલે કે તમારી બધી જ ખાવાની વસ્તુ તમે જે બનાવી છે તે, તદુપરાંત ચાનો કપ પેલો નીકળેલો હોય, એવી બધી વસ્તુઓ, તમે શાકભાજી સમારો છો, એ બધી વસ્તુઓ જે છે તમે સારી રીતે ખાતર બનાવી શકો. અને આજે સામાન્ય રીતે દરેક જગ્યાએ ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ ચાલે છે. તો આંગણામાં ઘર તો હવે આંગણું હોતું નથી, પરંતુ જો તમારી પાસે ગેલેરી હોય તો ગેલેરીની અંદર સરસ મજાના તમે આનો ઉપયોગ કરીને શું કરી શકો, તો આનો ઉપયોગ કરીને સરસ મજાનું જમીન બનાવી શકો. તમારી પાસે માટી હોય, તમારા ઘરે મમ્મી વેફર્સ પાડતા હોય, તો વેફર વખતે બટાકા જે છે બટાકાને છોલી નાખવામાં આવે, તો એ છોલેલા બટાકાનો કચડ જે છે તમે જમીનમાં નાખી દો થોડા વખત અને પછી તેમાં કંઈ પણ ઉગાડો, સરસ મજાનું ઉગી જશે. ઓકે, હાઉસહોલ્ડ વેટ વેસ્ટ, ઘરમાંથી જે લીલો કચરો નીકળે છે, શુદ્ધ કમ્પોસ્ટ, અને ખાતર કરવો જોઈએ, સેપરેટલી અલગ રીતે ખાતર કરવું જોઈએ. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ, આપણે એવા પોટ્સ બનાવવા જોઈએ. પોટ એટલે શું? તો કે ભાઈ આપણી પાસે એવા વાસણ હોવા જોઈએ કે જે આ પ્રકારના વેસ્ટને આપણે એકઠો કરી શકીએ. કુડ બી પરચેસ્ડ, તેને ખરીદી શકાય ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી ખરીદી શકાય. એવું જરૂરી નથી કે તમે માર્કેટમાંથી તેને ખરીદી લો, તમે ઘરે પણ કરી શકો. જો તમારી પાસે નાના નાના સરસ મજાના ગુલાબના અને એવા બધા કમ એકદમ શું કહેવાય કોમળ છોડ છે, તો તમારે શું કરવું જોઈએ, એક પાણીનો એક ડબ્બો જેવો પાણીની બોટલ આવે, એની બધો કચરો નાખી દેવાનો, 25% જેટલું કરી દેવાનું. હવે આ જે છે આની અંદર આટલો કચરો ભરી દેવાનો, બાકીનું પાણી, અને આને બંધ કરી દો અઠવાડિયું સુધી, પછી એને હલાવી કરો. એકદમ આ છે ને ગંધાતા પાણી જેવું થઈ જશે. પછી એ જે પાણી છે, આ કચરો નહીં, આ જે પાણી છે તે તમારા છોડને તમારે પીવડાવવાનું. ઓકે, સરસ મજાના છોડો તમારા ઉપયોગમાં આવશે અને ઉગશે પણ સારા. કુડ બી પરચેસ, આપણે તેને ખરીદી શકીએ ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી. ધ અધર મટીરિયલ રિક્વાયર્ડ, બીજા જે મટીરિયલ છે તેના માટે જરૂરી છે. તમે બીજા સા વસ્તુ પણ ભેગા કરી શકો, જેમ કે સોડસ્ટ, મીન્સ લાકડાનો વેર, લાકડાનો વેર. તમને ખબર, લાકડું વેરવામાં આવે, કાપવામાં અત્યારે ભૂકો નીકળે છે, તે ડ્રાય લીવ, સૂકા પાંદડાઓ, શ્રેડેડ પેપર, ફાડી નાખેલા કાગળો, મીન્સ કાગળના ટુકડાઓ, એટસેટ્રા. આ ચીપ, તે બધું સસ્તું છે એન્ડ ઇકો ફ્રેન્ડલી, અને તે વાતાવરણને મિત્રતા ભાવવાળું, મીન્સ યોગ્ય છે. કમ્પોસ્ટિંગ, અને આપણે જે કમ્પોસ્ટ કરીએ છીએ, કુડ બી ડન, તે થવું જોઈએ બોથ ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ, તે વ્યક્તિગત રીતે ઘરે પણ થવું જોઈએ, એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ્સ, અને જ્યાં આગળ લોકો એકસાથે ડ્વેલ કરતા હોય ત્યાં આગળ. ડ્વેલ એટલે કે રહેવું, ડ્વેલનો મતલબ શું થશે, રહેવું, અને ડ્વેલિંગ એટલે કે રહેણાંક વિસ્તાર, કમ્યુનિટી ડ્વેલિંગ એટલે કે લોકો માટેનો રહેણાંક વિસ્તાર. ધીસ વે કેન પ્રોડ્યુસ
અ લોટ ઓફ યુઝફુલ મેન્યોર, અને આ રીતે તમે વિશાળ માત્રામાં ખાતર મેળવી શકો છો. બિસાઇડ્સ તદુપરાંત અચીવિંગ ક્લીનલીનેસ, તદુપરાંત તમને ક્લીનલીનેસ પણ મળશે, સ્વચ્છતા પણ મળશે. નંબર 16, ચૂઝ પ્રોડક્ટ્સ. તમે એવી વસ્તુને ઉપયોગમાં લો, પ્રોડક્ટને પસંદ કરો વિથ લિટલ પેકેજીસ, કે જે નાના નાના પેકેજીસમાં આવશે. બાય રિફિલ વેન યુ કેન, અને જરૂર પડે તેને રિફિલ કરો. રિફિલ એટલે તમારી બોલપેનમાં છે તે રિફિલ નહીં, એ ગાડી શબ્દ છે. રી પ્લસ ફિલ, ફરીથી ભરી શકાય તેવું. અત્યારે કોરોનામાં આપણે હેન્ડવોશ લાવીએ છીએ, તો બોટલ લાવ્યા પછી આપણે પાઉચ લાવીએ છીએ અને પાઉચ એમાં ખાલી કરીએ છીએ, તો ઇટ ઇઝ રિફિલ. નંબર 17, સ્ટાર્ટ ફોલોવિંગ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ. રૂફટોપ રેન હાર્વેસ્ટિંગ કરતાં શીખી જવું જોઈએ. રૂફ વોટર હાર્વેસ્ટિંગ એટલે શું? મિત્રો, તમારા ટેરેસ ઉપર જે પાણી પડે છે એ પાણીને સીધું તમારી જમીનમાં નીચે ટાંકો બનાવવો જોઈએ, અને એ પાણીને તમારે શું કરવું જોઈએ? એકઠું કરી લેવું જોઈએ. ઓકે, આજે પાણીની અછત છે તો એ વસ્તુ ખૂબ જ સરસ મજાનું તમે ઉપયોગમાં લઈ શકો. એના પછી જોઈશું જ્યુડિશિયસ, ન્યાયપૂર્વકનું, ન્યાય એન્ડ કેલિબ્રેટ, પ્રમાણબદ્ધ યુઝ ઓફ વોટર ઇઝ નીડ ઓફ આર, તે આપણા સમયની માંગ છે. નીડ ઓફ ધ આર એટલે કે સમયની માંગ છે. પાણી ખૂબ જ ઉપયોગી છે. એક આ આવતો તો શો સત્યમેવ જયતે, તમને ખબર હોય તો આમિર ખાનનો એક શો આવતો હતો, અને એમણે મહારાષ્ટ્રના એક ગામનો એ શો છે, તમે આજે શોધજો કે આમિર ખાન અબાઉટ વોટર, અને એની અંદર સરસ મજાની વાતચીત કરી હતી. જે ડૉક્ટર સાહેબ આવ્યા હતા તેમણે કહ્યું કે આજે જમીનની અંદર પાણી ઉતરતું જ નથી. એક જમાનો હતો કે આપણે ત્યાં જમીન ખુલ્લી હતી, પાણી વહેતું વહેતું જમીનમાં ઉતરી શકતું હતું, પણ આજે તે જગ્યા ઉપર આપણે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા કરી દીધા છે, બ્લોક બેસાડી દીધા છે, એને કારણે પાણી બધું વહી જાય. તદુપરાંત ગામડામાં ગામને નાકે એક મોટું તળાવ હતું, અને એ તળાવમાં પાણી એકઠું થતું, ધીરે ધીરે જમીનમાં જતું, અને એને કારણે પાણીનું જે તળ છે ઊંચે આવતું. અને તમે જોજો, મોટે ભાગે તળાવની બાજુમાં જ કૂવો હોય. ક્યાં હોય કૂવો? તો ઓટોમેટિકલી આ પાણી જાય નીચે, ફિલ્ટર થાય ને નીચેથી ફરીથી ઉપર આવે, કે જે આપણા માટે પીવાલાયક પાણી હતું. આજે એ સ્ત્રોત નથી રહ્યા, કારણ કે આપણે દરેક જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી રસ્તા બનાવી દીધા છે, અને એને કારણે પાણીની ખૂબ અછત છે. અને હવે હજી પણ આપણે જો સુધરીશું નહીં, કૂવા તળાવ નહીં રાખીશું, તો એવું બનશે કે પાણી જોવા પણ મળશે નહીં. નીડ ઓફ ધ આર, એવરી એક્શન, દરેકે દરેક કાર્ય પર્ટેનિંગ ટુ વોટર કન્ઝપ્શન, કે જેની અંદર પાણીનું કન્ઝપ્શન વપરાશ સંબંધિત છે, જે જે બાબતમાં પાણીની વપરાશની વાત છે, શુડ બી વેલ કેલિબ્રેટ, તેને આપણે પ્રમાણબદ્ધ કરી દેવું જોઈએ. પ્રમાણ માપવા જ ઉપયોગ કરવું જોઈએ. મેં ગઈકાલે મીન્સ પહેલાં વિડીયોની અંદર તમને કીધું સરતો લાગુ નામનું ફિલ્મની વાત કરેલી ગુજરાતીમાં. આ તો સરતો લાગુ છે, એ પિક્ચરની અંદર હીરો જે છે તેણે પોતાના બાથરૂમની અંદર 5 લિટર પાણી આવે એટલું જ ચાલે, પછી ઓટોમેટિક અડધો કલાક સુધી નળ બંધ, એટલે કોઈ વાતથી પાણી બગાડી શકે નહીં. એઝ વી હેવ ઓલરેડી સીન, આપણે જોયું છે, વોટર ઇઝ સ્કેર, તે પાણીની હવે અછત છે. એન્ડ પ્રિસિસ કોમોડિટી, તે ખૂબ જ કિંમતી કોમોડિટી છે. કોમોડિટી એટલે કે વપરાશની વસ્તુ, પરંતુ કેવી વપરાશની વસ્તુ? રોજબરોજની વપરાશની વસ્તુ છે. સ્કેરસિટી, અને આ જે અછતતા છે, ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ, તે અનુભવાશે મોર પ્રોનાઉન્સ્ડલી, તે હવે સ્પષ્ટપણે તમને અનુભવાશે ઇનકમિંગ ડિકેડ્સ, આવનારા ડિકેડ્સની અંદર. ડિકેડ્સ એટલે કે ડાયકો, આવનારા દાયકામાં તમને જોવા મળશે. સમ ઓફ ધ સિમ્પલ વે કુડ બી ઇમ્બાઇબ, આપણે કેટલીક વસ્તુને સ્વીકારવી પડશે, આત્મસાત કરી લેવી પડશે. એન્ડ મેડ પાર્ટ ઓફ સિમ્પલ રીલ, અને આપણી રોજબરોજની કસરત એટલે કે જીવન જરૂરી બાબતમાં તેને આપણે લઈ લેવી જોઈએ. એન્ડ રેગ્યુલેટ અવર લાઈફ, આપણે આપણી જિંદગીને એ રીતે સ્વીકારવી જોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે યુઝ અ મગ, આપણે મગનો ઉપયોગ કરવો જોઈએ. મગ ખાવાની વાત નથી, પરંતુ મોટો કપ આવે એને મગ કહેવામાં આવે. ઓકે, તો આપણે મગનો ઉપયોગ કરવો જોઈએ. વાઇલ શેવિંગ, જ્યારે દાઢી કરતા હોય ત્યારે મગ લઈને આમાં પાણી લઈ લેવાનું અને એનાથી દાઢી કરવી જોઈએ. આપણે શું કરીએ છીએ, નળ ચાલુ રાખીએ અને પાણી વહેતું રહે. ઇન્સ્ટેડ ઓફ અલોવિંગ વોટર ટેપ ગસ ઓન, પાણીનો જે નળ છે સતત વહેતો રહે એની જગ્યાએ આપણે મગ ભરીને લેવું જોઈએ. એક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ, આપણે ધોવા માટેના કપડાંને એકઠા કરવા જોઈએ, ભેગા કરવા જોઈએ ઓવર ધ વીક, અઠવાડિયા સુધી. એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઈસ અ વીક, અને આપણે વોશિંગ મશીનને એક બે વાર ઉપયોગ કરવો જોઈએ. હવે એવું નથી કે આપણે કપડાં ધોવા વગરના ઉપયોગમાં લેવાના. તમને જોજો, તમારા ઘરે કદાચ વોશિંગ મશીન હશે તો આપણા વોશિંગ મશીન લીટરમાં મપાય છે. જનરલી આપણતા 5 or 6 liters આપણા ઘરોની અંદર શું હોય છે, કેજીના અથવા તો લીટરના વોશિંગ મશીન હોય છે. હવે એનો મતલબ કે 5-6 kg જેટલા કપડાં તમે એની અંદર નાખી શકો.
હવે ઘરની અંદર માની લો કે ચાર સભ્યો છે તો એક દિવસના માની લો કે બે કિલો કપડાં થતા હોય તો તમે બે દિવસે ચાર તો ત્રણ દિવસે છ તો તમે ત્રણ દિવસે તમારે વોશિંગ મશીન વાપરવું જોઈએ તો વોશિંગ મશીનથી ફાયદો શું થશે કે તમે પાણી પણ બચાવી શકશો વીજળી પણ બચાવી શકશો અને તમારું કામ પણ આસાન થશે એવું કહેવા માંગે છે એવું નહીં કે મેલા ગયેલા કપડાં પહેરવા યુઝ વેટ કોટન ભીંજાયેલો કટકો કોટનનો સ્પંજ અથવા તો સ્પંજનો ઉપયોગ કરો ગાડીનો સ્વીપ તેનાથી તમે પોટું મારો ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ આપણો ભૂંટડીને પાણી નાખીને ડૂવા કરતાં પોટું મારવું જોઈએ ક્વાઇટ ઓફન એવોઇડ એક્સેસિવ યુઝ ઓફ વોટર વધુ પડતો ઉપયોગ એક્સેસિવ જે શેમ્પુ છે શેમ્પુનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ એન્ડ સોપ અને સાબુનો વધુ પડતો શેમ્પુનો ઉપયોગ કોઈ દિવસ સારું નથી કદી પણ તમારા વાળ શેમ્પુથી સારા થતા નથી એ વસ્તુ યાદ રાખજો શેમ્પુ કરવાથી ફાયદો શું થાય છે એ તમને જણાવી દો પેન્ડિંગ લે ગેરફાયદો એ થાય કે તમારા માથાની અંદર સોય તો 100% સાબુ રહી જશે અને એનાથી ખોડો થશે ભલે બધા કહે કે ખોડો કેટલાક શેમ્પુવાળા કહે ને કે ખોડો થઈ જશે વિટામિન ઈ છે તો એનાથી આપણા વાળ જાડા થશે શેમ્પુ કરવાથી મીન્સ તમે ઘસો છો એનાથી તમારી જે ખોપડીમાં છે તેમાં સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ચાલુ છે આ જે છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ વધારે સારી રીતે આવે છે એ જે છે ચીકણો પદાર્થ છે એ તમારી સપાટીને લાગે છે અને એને કારણે તમારા વાળ મજબૂત થાય છે નહીં કે પેલી હિરોઈન નાખતી નાખતી આવે હવે તો પેલા બાવો જે છે તે પણ શેમ્પુની એડવર્ટાઇઝ કરે છે એક સરસ મજાનું શેમ્પુ આવે છે બાવો જાતે જ એડવર્ટાઇઝ કરે છે એનાથી વાળ કોઈ દિવસ સારા થતા નથી એન્ડ સબ્સ અને સાબુનો ઉપયોગ તમારે ઓછો કરવો જોઈએ રીયુટિલાઇઝ વોટર પાણીનો પુનઃ ઉપયોગ કરતા શીખો યુઝડ ફોર બાથિંગ તમે જે નાવાનો ઉપયોગ કર્યો છે આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક તેમાં એન્ટીસેપ્ટિકના થોડા ટીપા નાખીને ફોર વોશિંગ ક્લોથ પછી તે કપડાંને તમે કપડાં ધોવા માટે પણ સોરી એ પાણીનો ઉપયોગ કપડાં ધોવા માટે પણ કરી શકાય ઇન ફ્યુચર ભવિષ્યમાં દેર ઇઝ ગોઈંગ ટુ બી એક્યુટ શોર્ટેજ ચોક્કસપણે આપણને અછત પડશે ઓફ ધ સેમ આ રીતે પાણીની અછત પડવાની છે વી શુડ લર્ન ટુ યુઝ ઇટ જ્યુડિશિયલી અને માટે આપણે તેનો એટલે કે પાણીનો ન્યાયિક ઉપયોગ કરતા શીખવું જોઈએ રાઇટ નાવ આથી સો દેટ વી માઇટ એડેપ્ટ અવર સેલ્સ ટુ ઇવર સ્ટીપર વોટર સ્કેરસિટીઝ કે જેથી વધારે પડતી પાણીની અછત થાય સખત અછત આવે ત્યારે પણ આપણે કામ કરી શકીએ અહીંયા સો દેટનો ઉપયોગ કર્યો છે સો દેટ ઇન ઓર્ડર દેટ વિથ અ વ્યૂ ટુ શોઈંગ પર્પઝ શું બતાવશે શોઈંગ પર્પઝ કયા કયા શબ્દ સો દેટ ઇન ઓર્ડર દેટ With a view to આ બધા શબ્દથી બતાવી શકાય When crunch time comes, number 19, imbibe, આત્મસાત કરી લો 3 hours, આ નવા 3 hours તમારે આત્મસાત કરવાના છે રિસ્પેક્ટ વોટર પાણી માટે વિઝ જેમ કે રિપેર રિક્લેમ એન્ડ રિસ્ટોર ઓકે આપણે રિપેર કરવું રિક્લેમ એટલે નવ પ્રાપ્ત કરવું રિસ્ટોર એટલે કે એને ફરીથી ઉપયોગમાં લઈ માટે સાચવી રાખવું ઇન એડિશન ટુ 3 કન્વેન્શનલ 1 આપણા જે પરંપરાગત 3 હતા રિસાયકલ રિડ્યુસ એન્ડ રિયુઝ રિસાયકલ કરો રિડ્યુસ કરો ઘટાડો કરો અને રિયુઝ ફરીથી ઉપયોગમાં લો એની જગ્યાએ હવે બીજા 3 hours મળ્યા છે મીન્સ ટોટલ 6 hours થઈ ગયા છે વી ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રોનિક વોચિસ આપણે સામાન્ય રીતે આપણી જૂની ઇલેક્ટ્રોનિક ગેજેટ ફેંકી દે છે એન્ડ ટોઈઝ અને આપણા રમકડા વી શુડ રિપેર આપણે તેમને રિપેર કરવા જોઈએ એન્ડ યુઝ દેમ અને ઉપયોગ કરવો જોઈએ એ ઇફ એન ઓલ્ડ બાઇસિકલ લેઝ અનયુઝ જો તમારી જૂની સાયકલ પ્રયા વગર પડી રહી છે ઇન્સ્ટેડ ઓફ બાઇક ન્યૂ વન્સ તો નવી ખરીદવાની જગ્યાએ ધો ઓલ્ડ વન્સ શુડ બી ક્લીન જૂની જે છે તેને આપણે ચોખ્ખી કરવી જોઈએ ઇટ મીન્સ રિક્લેમ કરવી જોઈએ ઓઇલ તેને ઓઇલિંગ કરવી જોઈએ સર્વિસ કરવી જોઈએ એન્ડ રિસ્ટોર અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ રિસ્ટોર ધીસ 6 hours અને આ જે 6 hours છે શુડ બી બઝવર્ડ તે આપણા માટે હવે બઝવર્ડ બની જવા જોઈએ બઝવર્ડ એટલે કે સૂત્ર બની જવા જોઈએ ફોર ધ કમિંગ ડિકેડ્સ આવનારા દસકામાં ડાયકામાં તે આપણા માટે સૂત્ર બનવું જોઈએ અન્ટિલ વી રિસ્ટોર ગ્લોબલ એન્વાયરમેન્ટ જ્યાં સુધી આપણે આપણા વૈશ્વિક વાતાવરણને ફરીથી બેક ઓન ઇટ્સ ઓરિજિનલ ટ્રેક એના મૂળભૂત રસ્તે નહીં લઈ આવીએ ત્યાં સુધી આપણે એવો ઉપયોગ કરવો જોઈએ મિત્રો ખૂબ વિચિત્ર પાઠ હતો મજાનો પાઠ પણ હતો પરંતુ જો તમને અમારું કામ પસંદ પડ્યું હોય તો પ્લીઝ તેને લાઇક કરો આપણી યુટ્યુબ ચેનલ છે શેર કરો અને ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ